વિરામ બાદ આગળ વાત કરીએ ઉપલેટાની. ઉપલેટામાં મામલતદાર, પોલીસ, નગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એકવીસ જૂનના દિવસને યોગ દિવસ જાહેર કર્યો છે ત્યારે ઉપલેટાની તાલુકા સારા મેદાનમાં તથા કોલેજના મેદાન ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. યોગ ભારતની એક પ્રાચીન પરંપરાનો ભવ્ય વારસો છે. મનુષ્યના સ્વચ્છ તન અને મન તાલમેલનું માધ્યમ એટલે યોગ. યોગ વ્યાયામનો એવો પ્રભાવશાળી પ્રકાર છે કે જેનાથી કેવળ શરીર જ નહીં મનુષ્યના મન અને આત્માને પણ સંતુલિત બનાવી શકાય છે. આજના આ ભૌતિકવાદી સમાજમાં માણસ તણાવગ્રસ્ત જીવનથી ઘેરાયેલું હોય છે. સ્વચ્છ જીવનશૈલી અપનાવીને જીવનમાં સાર્થક બનવા યોગથી કોઈ ઉત્તમ પદ્ધતિ નથી. તેથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ પરંપરાને યોગ વિદ્યાને વિશ્વ વિરાસતમાં સામેલ કરીને પ્રતિવર્ષે 21 જૂનના દિવસને યોગ દિવસ જાહેર કર્યો. જેમ સરકારી કર્મચારી, હોદ્દેદારો, આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આમ જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. હલો, મારું નામ ફાલ્ગુની પરમાર. યોગ સહશિક્ષક છું અને 12 વર્ષથી યોગા કરાવીએ છીએ. આજે વિશ્વ યોગના દિવસે તાલુકાના ગ્રાઉન્ડમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં અમે લોકોએ આજે બધા યોગ કર્યો અને એમાં સહભાગીમાં અમારા સર KD ભેડા સર અને મામલતદાર સાહેબના સહકારથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ બન્યો છે. તેના માટે અમે ઉપલેટા શહેર અને ઉપલેટા જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલવાનું છે. આજે 21 જૂન, મારું નામ છે KD ભેડા, યોગાચાર્ય ઉપલેટા પતંજલિ. આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ 5મો આપણે ઉજવી રહ્યા છીએ. આ વિશ્વ યોગ દિવસ આપણા મોદી સાહેબના પ્રયત્નોથી યુનની અંદર 21 જૂનને આપણે યોગ દિવસ મનાવો એની પ્રતિતિ રૂપે આપણે કરીએ છીએ. રોજ યોગ કરવાના છે, એક દિવસ યોગ કરવાના નથી. અનેક પ્રશાસન તરફથી જે કાર્યક્રમો કર્યા તેની અંદર દરેક ડિપાર્ટમેન્ટ આપણા તરફથી બધા અહીંયા આવ્યા છે. પોલીસ ખાતું, હોમગાર્ડ, સ્કૂલ, વિદ્યાર્થીઓ, નાગરિકો અને બહોળી સંખ્યામાં અહીંયા લોકોએ લાભ લીધો છે. યોગ શું છે એના વિશે સમજણ પૂરેપૂરી આપવામાં આવી કે યોગ ખાલી એક દિવસ પૂરતું મર્યાદિત નથી. તો આપણા યોગ છે એ વારંવાર દરરોજ કરવાના છે અને આપણા લાઈફ સાથે વણી લેવાના છે. આ 5મા યોગનું મુખ્ય થીમ એવું છે કે યોગા ફોર હાર્ટ કેર. આજની તારીખમાં BP, બાયપાસ સર્જરી એક સામાન્ય વસ્તુ બની ગઈ છે. તો આ વસ્તુઓ ઘડીએ ઘડીએ આપણે ન કરવી પડે, BP ન વધે એના માટે, હાર્ટ માટે શું શું યોગ કરવા એના માટે ખાસ આ વખતે ધ્યાન આપવામાં આવ્યું છે, એની થીમ મુખ્ય છે. બીજી થીમ એ છે કે પર્યાવરણ પણ આપણે જોયું આ વખતે અતિ ગરમીને પછી થઈ ગઈ હતી, તો આ ગરમીઓ ન થાય એના માટે વૃક્ષારોપણ, પર્યાવરણને પણ એટલું જ માન આપવાનું છે. અને આવી રીતે ગુજરાતની અંદર 33 જિલ્લા મથકો અને જિલ્લામાં 8 મહાનગરોમાં ટોટલ કુલ 1.5 કરોડ લોકો ખાલી ગુજરાતમાં જ એક સાથે આપણે યોગ કરશે. આવી રીતે આખા વિશ્વની અંદર હજારો અને કરોડો લોકો આ યોગ આ એક દિવસે કામ